તો અમદાવાદમાં બનેલ સરકારી આવાસ ધરાશે થયાની ઘટના બાદ અમદાવાદનું તંત્ર સફાળું જાગ્યું છે, ત્યારે બીજા અનેક શહેરની નગરપાલિકાના અધિકારીઓ જર્જરિત મકાનો અંગે તપાસના આદેશ આપ્યા હતા, ત્યારે વડોદરા શહેરમાં પણ આ મામલે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં ખુદ મહાનગર સેવા સદનની ઇમારતો ત્રીજો માળ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. આ ઇમારતના ટાઉન પ્લાનિંગની ઓફિસ આવેલી છે, જ્યાં ઇમારતના બાંધકામને પરવાનગી આપવાનું કામ થાય છે. તો મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરમાં જર્જરિત ઇમારતોની તપાસ કરવાની અને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યાં ખુદ જ સેવા સદનનું જ બાંધકામ નબળું હોવાનું સામે આવતા જ તંત્રની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો મહાનગર સેવા સદનના ત્રીજો માળ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે અને દ્રશ્યમાં જોઈ શકાય છે કે ખૂબ જ હાલત જર્જરિત થઈ ચૂકી છે. પ્લાસ્ટરના પોપડા ઉખડી રહ્યા છે, છત ઉપરથી કટાઈ ગયેલા સળિયા પણ દેખાઈ રહ્યા છે. ત્યારે એ સેવા સદનની એ જર્જરિત ઇમારત છે જેનું કામ જ જર્જરિત બિલ્ડિંગોને નોટિસ આપવાનું હોય છે, ત્યાં જ જો આવી હાલત હશે તો આ હાલતને લઈને તંત્ર ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન ઉપર સંવાદદાતા કુરાન અસરમાં. કુરાન, વડોદરા શહેરની જર્જરિત ઇમારતોની જ્યારે તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે એક તંત્રની જ એક ઇમારત જે છે તે અતિ ગંભીર અને જર્જરિત હાલતમાં જણાઈ રહી છે, ત્યારે તંત્રની ક્યાંક આમાં બેદરકારી સામે આવી રહી છે, શું કહેશો? જયારે ઓડમ વિસ્તારમાં સરકારી આવાસના જયારે મકાન ધરાશયી થયા હતા, ત્યારબાદ વડોદરાના સેવા સદને વડોદરાની જે જર્જરિત બિલ્ડિંગો હોય ત્યારે નોટિસો પાઠવી હતી કે આને ઉતારી લેવામાં આવે. પરંતુ હવે નજરમાં એ આવી રહ્યું છે કે જે સેવા સદનની જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે, ત્રીજા માળે આવેલું છે સેવા સદનના, તે પોતે જ જર્જરી હાલતમાં છે અને બીજા માળે જે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ છે તે પણ જર્જરિત અવસ્થામાં છે અમુક ભાગ. ત્યારે ઇમારતોને નોટિસ આપેલી જે સેવા સદનની કચેરી જ જર્જરિત હોય ત્યારે તેમની પાસેથી શું આશા રાખી શકાય? જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.